ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8માં નકશા અને આલેખનમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની મુલાકાત માટે જઈ રહ્યા છે અને તેઓ પરેડની રાહ જોઈ રહ્યા છે, તેમના વિશે આપણે આજે જોઈશું. આસી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડસ્પીકરથી પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા કે સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણે જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. જો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ છે, આવું એના મિત્રો કહી રહ્યા છે કે અદિતિ જો પેલો ઇન્ડિયા ગેટ છે અને તેઓ રાજપથ માર્ગ ઉપર ઇન્ડિયા ગેટની જમણી તરફ બેઠા હતા. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8માં આપણે નકશો અને આલેખન વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું? તમે ધોરણ 4માં પર્યાવરણ વિષયમાં નકશા વિશે શીખી ગયા હશો. તો નકશો એટલે કાગળ ઉપર નાના આકારો વડે દોરવામાં આવેલી આકૃતિ, તેને આપણે નકશો કહીએ છીએ. નકશો આપણે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે હવાઈ માર્ગ દ્વારા મુસાફરી કરી રહ્યા હોય કે પછી હવાઈ જહાજ વડે મુસાફરી કરી રહ્યા હોય કે પછી આપણે રસ્તાઓ દ્વારા જઈ રહ્યા હોય, ત્યારે નકશો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. નકશા દ્વારા આપણે વિવિધ સ્થળોના જાણકારી મેળવી શકીએ છીએ. તેથી આપણે નકશો ખૂબ જ મહત્વનો ભાગ છે. તમે અહીં એક ચિત્ર જોઈ શકતા હશો. એ ફોટોગ્રાફ એ હેલિકોપ્ટર દ્વારા લેવામાં આવેલો છે. અહીં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટને જોડતો એ રાજપથ રસ્તો બતાવેલો છે. એ રસ્તાને આપણે નકશા દ્વારા જોઈએ. આ ચિત્રને આપણે નકશા દ્વારા આ રીતે દોરીને તૈયાર કર્યો છે, જે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટને જોડે છે. તમે અહીં રાજપથ રસ્તો જોઈ શકતા હશો કે જે રાજપથ માર્ગ દેખાઈ રહ્યો છે, તે રસ્તો તમે જોઈ શકતા હશો જે ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનને જોડી રહ્યો છે. હવે તમે અહીં આગળ જુઓ કે અદિતિ ક્યાં બેઠી છે. તો અદિતિ રાજપથ માર્ગ ઉપર બેઠી છે, બરાબર ને? તો રાજપથની કઈ બાજુ બેઠી છે? તો ઇન્ડિયા ગેટથી જ્યારે તમે રાષ્ટ્રપતિ ભવન તરફ જાઓ ત્યારે તે જમણા હાથ તરફ બેઠી છે, રાજપથના જમણા હાથ તરફ બેઠી છે. ચાલો એવી જ રીતે બીજો સવાલ. નકશાના આ ભાગમાં કેટલા રસ્તાઓ બતાવેલા છે? આ રસ્તાઓ ફોટોગ્રાફમાં શોધી કાઢો. તમે અહીં રસ્તાઓ જોઈ શકતા હશો. ફોટોગ્રાફમાં એ ક્લિયર દેખાઈ રહ્યા છે કે બધા જ રસ્તાઓનું વર્ણન નામ સહિત કરેલું છે. તો આપણે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવેલા રસ્તાઓના નામ આપણે જોઈશું. તો આપણે પહેલા જોઈએ તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવેલા રસ્તાઓ, તો પહેલું છે વિજય ચોક, બીજો છે રફી માર્ગ, અને ત્રીજો છે જનપથ માર્ગ, અને ચોથો છે માનસી રોડ. તમે આ રસ્તાઓને જોઈ શકો છો. તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં આટલા રસ્તાઓ પસાર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓને તમે જોઈ શકતા હશો. ચાલ હવે નકશો નંબર એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. તો તમને નકશા નંબર એકમાં નેશનલ સ્ટેડિયમ દેખાય છે? હા, જો સૌથી નીચે તમને નેશનલ સ્ટેડિયમ એવું તમને દેખાય છે, પરંતુ એનો આખો ભાગ દેખાતો નથી. તો નકશા નંબર 2માં જુઓ. અહીં નકશો નંબર 2, અહીં તમે નેશનલ સ્ટેડિયમને બરાબર ધ્યાનથી જોઈ શકો છો. નેશનલ સ્ટેડિયમનો મોટો ભાગ તમને દેખાઈ રહ્યો છે. તો આ નેશનલ સ્ટેડિયમ છે. તો આ તમારે આ ફોટોગ્રાફ અને નકશા દ્વારા આપણે આ બધા રસ્તાઓ અને કયો ભાગ ક્યાં આવ્યો છે, કયો વિસ્તાર ક્યાં આવ્યો છે, એની આપણે ઓળખ મેળવી શકીએ છીએ. તો નકશો એ આપણા માટે ખૂબ જ જરૂરી અંગ છે. તમે હવે અહીં નકશા નંબર 2નું ચિત્ર જોઈ શકતા હશો. અહીં નકશા નંબર 2ના ચિત્રમાં આપણે વધુ સારી રીતે બધા રસ્તાઓને જોઈ શકીએ છીએ.
અહીં તમે જોતા હશો કે ઇન્ડિયા ગેટની આજુબાજુ જે આકારોથી બનાવવામાં આવેલો આકાર છે તે કયો આકાર છે, કેટલી બાજુઓથી બનાવેલો છે તમે જોઈ શકો છો. અહીં કેટલી બાજુઓથી બનાવેલો આકાર છે જે વચ્ચેનો તમને દેખાય છે તે, તો જુઓ 1 2 3 4 5 6 છ બાજુઓથી બનાવેલો આકાર છે. અને આની આજુબાજુ ઘણા બધા રસ્તાઓ પડી રહ્યા છે તેથી આને મધ્યસ્થ ષટ્કોણ પણ કહેવાશે. હવે આગળ આપણે જોઈએ તો પહેલું જ છે કે જો તમે રાજપથ ઉપર ચાલી રહ્યા છો, રાજપથ રસ્તા ઉપર ચાલી રહ્યા છો, તો તમને ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવશે? એટલે કે જો તમે રાજપથ પર ચાલી રહ્યા છો એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી આ તરફ આવી રહ્યા છો ઇન્ડિયા ગેટ તરફ, તો તમે ઇન્ડિયા ગેટથી જો આવો છો તો ઇન્ડિયા ગેટની કઈ બાજુ, તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક દેખાઈ રહ્યો છે તમને? જુઓ તો આપણી જમણી બાજુ આપણે ચિલ્ડ્રન પાર્ક દેખાઈ રહ્યો છે. તો ઇન્ડિયા ગેટથી આપણે જો રાજપથ પર ચાલી રહ્યા છીએ તો ઇન્ડિયા ગેટની આપણી બાજુ, આપણી જમણી બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. ચાલો હવે આગળ, નીચે આપેલા રસ્તાઓની જોડ માંથી કઈ જોડ, કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? ચાલો આ બધા ખૂણાઓની જોડ આપી છે, જુઓ તમે અહીં જોઈ શકતા હશો. પહેલી જોડ આપી છે આ માનસિંહ રોડ અને માનસિંહ રોડ અને શાહજહાં રોડ વચ્ચે બનતો ખૂણો, તો તે ખૂણો. અને પછી આગળ તમે જોઈ શકતા હશો કે જનપથ રોડ અને રાજપથ રોડ વચ્ચે બનતો ખૂણો, તમે અહીં જોઈ શકો છો વચ્ચે ખૂણાનું નિશાન કરેલું છે. અને એક ત્રીજો ખૂણો પણ બતાવ્યો છે જે માનસિંહ રોડ અને અશોક રોડ વચ્ચેનો ખૂણો દર્શાવે છે. અશોક રોડ વચ્ચે જે ખૂણો બને છે, માનસિંહ રોડ અને અશોક રોડ વચ્ચે, તે ખૂણો પણ દર્શાવ્યો છે. તો હવે આ ખૂણામાંથી તમને સૌથી મોટો ખૂણો કયો દેખાય છે એના માટે તમને ઓપ્શન પણ આપવામાં આવ્યો છે, માનસિંહ રોડ કે શાહજહાં રોડ. બીજો નંબર અશોક રોડ અને માનસિંહ રોડ અથવા તો જનપથ રોડ અને રાજપથ રોડ, કયો રોડ કે જે સૌથી મોટો ખૂણો બનાવે છે? તો કયો ખૂણો સૌથી મોટો ખૂણો બનાવે છે, કયો રસ્તો? જુઓ તો કયા બે રસ્તાઓ વચ્ચે સૌથી મોટો ખૂણો બને છે? તો માનસિંહ રોડ અને અશોક રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો બને છે. તમે અહીં જોઈ શકો છો કે આ સૌથી મોટો ખૂણો બને છે. ચાલો હવે આગળ, ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણ બનાવે છે, કાટખૂણો બનાવે છે, કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો જુઓ તમે અહીં જનપથ રોડ અને રાજપથ રોડ આ બંને વચ્ચે કાટખૂણો બને છે. તમે જોઈ શકો છો કે આ બંને રસ્તાઓ વચ્ચે કાટખૂણો બને છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, નેશનલ સ્ટેડિયમ આપણે આ નકશા નંબર 2માં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ચાલો હવે પરેડ માટે રાહ જોઈને બેઠેલા આશી અને તેના મિત્રો પરેડની રાહ જોઈ રહ્યા છે. પરેડ માટે રાહ જોઈને બેસી રહેલા એના મિત્રો કાંચા અને તેના અમુક મિત્રો પરેડ માટે પરેડ ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂરી થશે તે વિશે વિચાર કરી રહ્યા હતા. કાંચા પાસે સમાચારપત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે નકશા નંબર 3ને જોઈ અને પરેડ ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂર્ણ થશે તે વિશે જોઈએ. તમે અહીં જોઈ શકતા હશો કે પરેડ વિજયા ચોકથી શરૂ થશે અને કયા રસ્તા પર જશે તે જુઓ. તો પરેડ વિજયા ચોકથી લઈ વિજયા ચોક અને રાજપથ રોડ પરથી થઈને ઇન્ડિયા ગેટ, ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ અને તિલક માર્ગથી ડીએસ જફર માર્ગ અને આગળ સુભાષ માર્ગ થઈને લાલ કિલ્લા સુધી જશે અને પરેડ ત્યાં પૂર્ણ થશે. એટલે પરેડ લાલ કિલ્લા સુધી જશે. એટલે મિત્રો તમે નકશામાં સ્પષ્ટ રીતે જોઈ શકતા હશો કે આ રીતે પરેડ વિજયા ચોકથી લઈને લાલ કિલ્લા સુધી જઈ રહી છે. તો આશી અને તેના મિત્રો આ પરેડ જોવા માટે આવ્યા હતા.